नवी रीते गुवारनुं शाक बनावा माटे सौथी पहेला तो आपणे अहीं खमणी लई लेवानी छे अने बे टमेटा लई लेवाना छे। तो आ शाक बनावा माटे आपणे अहीं टमेटा जे छे ए बहु खाट्टा नथी लेवाना, एकदम पाकेला अने लाल टमेटा होय एवा लई लेवाना छे अने टमेटाने धोईने लेवाना छे। ત્યારબાદ આ ટમેટાને આપણે ખમણીમાં ક્રશ કરી લઈશું, એટલે આ ટમેટામાંથી બધી જ છાલ જે છે એ નીકળી જશે। તો આ શાકમાં છાલનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો, ટમેટાની છાલ કાઢી મૂકવાની છે। તો અહીં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે ટમેટાની છાલ જે છે એ બધી જ અલગ થઈ ગઈ છે અને તેનો જે પલ્પ છે એ બધો જ ક્રશ થઈ ગયો છે। તો આવી રીતના જ આપણે બીજા ટમેટાની પણ છાલ ઉતારી લઈશું અને ટમેટાની પ્યુરી તૈયાર કરી લઈશું। તો આ શાક એકદમ ટેસ્ટી એવું બને છે અને આ શાક જો તમે એક વખત બનાવી લીધું ને ફ્રેન્ડ્સ, તો વાર્યા ઘડી આ રેસિપી મારી ટ્રાય કરશો, એટલું સરસ ટેસ્ટી આ શાક બને છે। એકદમ નવી રીતે જ આપણે તેને બનાવવાના છીએ। તો ફ્રેન્ડ્સ, વિડીયો કોઈ પણ કારણસર ગમે ને તો એક લાઇક જરૂરથી કરી દેજો અને ચેનલ પર નવા આવ્યા છો તો આવા જ નવા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો, જેથી તમને મારા આવવાવાળા બધા જ નવા નવા વિડીયોઝની નોટિફિકેશન મળતી રહે। તો ફ્રેન્ડ્સ, અહીં તમે જોઈ શકો છો કે ટમેટાનો બધો જ પલ્પ મેં અહીં અલગ કરી લીધો છે। હવે મેં અહીં ગુવાર લઈ લીધું છે, તો કાચો કુમળો એવો આપણે ગુવાર લેવાનો છે અને તેને આપણે ધોઈ લેવાનું છે અને ત્યારબાદ તેની પૂંછડીનો ભાગ જે છે કટ કરી લેવાનો છે, ફેંકી દેવાનો છે અને ગુવારને આપણે ચાકુની મદદથી અથવા તો હાથની મદદથી બીટી લેવાનું છે। તો આવા તેના ટુકડા કરવાના છે। તો અહીં મેં બધા જ ગુવારના ટુકડા કરી લીધા છે, પાથી પણ ઓછું મેં અહીં ગુવાર લીધું છે। તમારી ક્વોન્ટિટી થોડી વધારે હોય તો તમે વધારે પણ લઈ શકો છો। તો હવે આપણે ગુવારને સાઈડમાં મૂકી દેશું અને સાઈડમાં ખાંડણી દસ્તામાં 5-7 કળી લસણની, 2 તીખા લીલા મરચાં અને એક ટુકડો નાનો એવો અદરકનો લીધો છે, તેને આપણે કૂટી લેવાનું છે। તો તેને આપણે સાઈડમાં મૂકી દેશું અને હવે આપણે શાકનું વઘાર કરીશું। તો ગુવારના શાકનું વઘાર કરવા માટે આપણે અહીં કુકરમાં તેલ લઈ લીધું છે, તો તેલ મેં અહીં ઓછું જ લીધું છે કારણ કે આ શાકમાં તેલ વધારે તરી આવતું હોય છે, એટલા માટે થોડું ઓછું તેલ વાપરવાનું છે। તેલ તપી જાય એટલે તેનામાં 1 ટીસ્પૂન ભરીને રાઈ ઉમેરવાની છે, 1/2 ટીસ્પૂન જેટલો જીરું ઉમેરી દેવાનું છે અને ત્યારબાદ 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરી દઈશું અને 1/2 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું। આવું કરવાથી શાકનો કલર ખૂબ જ સરસ એવું આવશે અને જે આદુ મરચાં અને લસણનો પેસ્ટ કરી મૂક્યો હતો તો તેને પણ આપણે આ વઘારમાં એડ કરી દેવાનું છે અને એકદમ સરસ રીતે 1-2 સેકન્ડ માટે સાંતળીને પછી જ આપણે અહીં ટમેટાની પ્યુરી ઉમેરવાની છે। જો તમે ક્રોસ કરીને ટમેટા ન ઉમેરો તો પછી તેની મિક્સી જારમાં પ્યુરી પણ કરીને અહીં એડ કરી શકો છો। જો તમારા પાસે ટાઈમ ન હોય તો તમે મિક્સી જારમાં પ્યુરી બનાવીને વઘારમાં એડ કરી શકો છો। હવે આ ટમેટાની પ્યુરીને આપણે પકવવા માટે મૂકી દેવાની છે, તો અહીં મેં તેને ઢાંકીને પકવી લીધી હતી, તમે જોઈ શકો છો કે તેલ ઉપર આવી ગયું છે। તો હવે આપણે તેનામાં મસાલા એડ કરીશું, તો 1 ટીસ્પૂન તીખો લાલ મરચાંનો પાવડર, 1 ટીસ્પૂન ધાણાનો પાવડર, 1/2 ટીસ્પૂન હળદરનો પાવડર અને 1/4 ટીસ્પૂન ગરમ મસાલો એડ કરી દીધો છે। ખૂબ જ ચટપટું આ શાક બનશે। હવે આ બધા જ મસાલાને 1-2 સેકન્ડ માટે થવા દેવાના છે। જ્યાં સુધી મસાલા થઈ જાય ત્યાં સુધી આપણે ગુવારને ન ધોયું હોય તો ધોઈ લેવાનું છે અને ગુવાર એડ કરી દેવાનું છે અને અહીં તમે જોઈ શકો છો કે ટમેટાની પ્યુરીમાં ગુવારને મેં એડ કરી દીધો છે। હવે ગુવારને થતાં થોડી એવી વાર લાગતી હોય છે, તો અહીં આપણે ગુવારને એકદમ સરસ રીતે પકવીશું। તેનાથી પહેલાં આપણે અહીં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું છે અને ગુવાર જે છે ઘણી વખત કડવું આવી જતું હોય તો ગોળનો ઉપયોગ થોડો એવો વધારે કરવાનો, પણ મેં અહીં કાચો કુમળો એવો ગુવાર લીધો છે તો અહીં મેં ગોળ થોડો 2 ટેબલસ્પૂન જેટલો ઉમેર્યો છે અને આ શાકમાં ગોળ જરૂરથી ઉમેરજો કારણ કે ગોળ નહીં ઉમેરો તો આ શાક થોડું એવું ટેસ્ટી ઓછું લાગશે, કારણ કે આપણે ગોળ ઉમેરશું તો એકદમ ચટપટો તેનો ટેસ્ટ આવશે। તો અહીં મેં ગોળ ઉમેરી દીધો છે 2 ટેબલસ્પૂન જેટલો અને ઉપરથી 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરી દીધું છે। હવે આ ગુવારના શાકને આપણે પકવવાનું છે, તો જો તમે તેની વિસલ કરવા માંગો કુકરમાં તો કરી લેવાની છે અને જો તમે કડાઈયામાં આ શાક વગાડતા હો તો
થારી ઢાંકીને તમને શાકને પકવી લેવાનું છે। તો હું એક વિસલ લગાડી લઈશ અને સાઈડમાં આપણે અહીં બાઉલમાં લઈ લેવાનું છે બેસન અને બેસનમાં આપણે મસાલા એડ કરીશું। તો અડધીથી પોણી વાટકી જેટલો બેસન લીધો છે, તેનામાં એક ટીસ્પૂન ધાણાનો પાવડર, અડધી ટીસ્પૂન જેટલો હળદરનો પાવડર ઉમેરી દઈશું, 1/4 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો ઉમેરીશું, અડધી ટીસ્પૂન જેટલો કાશ્મીરી લાલ મરચું કે પછી તીખો લાલ મરચાંનો પાવડર ઉમેરી દઈશું, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું, થોડી એવી હિંગ ઉમેરી દઈશું અને મોણ માટે આપણે અહીં ઘી કે પછી તેલ લઈ લેવાનું છે અને હાથની મદદથી બધા જ મસાલા બેસનમાં મિક્સ કરી લેવાના છે। ત્યારબાદ આપણે અહીં પાણી વાપરીશું, તો થોડું થોડું કરીને આપણે અહીં પાણી લેવાનું છે અને ત્યારબાદ તેનો એકદમ સરસ એવો કઠણ લોટ બાંધી લેવાનો છે। તો બહુ ઢીલું પણ નહીં અને બહુ કઠણ પણ નહીં, મીડિયમ એવો લોટ બાંધી લેવાનો છે। જો લોટ થોડો ઢીલો લાગતો હોય તો ઉપરથી તમે ઘઉંનો લોટ પણ ઉમેરી શકો છો અને બેસનનો લોટ પણ ઉમેરી શકો છો। મેં અહીં ઉપરથી થોડો એવો ઘઉંનો લોટ ઉમેર્યો છે અને આ લોટને હું એકદમ સરસ રીતે સેટ કરી લઈશ। તો અહીં તમે જોઈ શકો છો કે લોટ આપણો જે છે એ બંધાઈ ગયો છે। તો હવે આપણે તેનામાં થોડું એવું તેલ ઉમેરી દેવાનું છે અને તેને એકદમ સરસ રીતે ચાંઠી લેવાનું છે। જો તમારા પાસે ટાઈમ હોય તો આ લોટને સેટ થવા માટે 10-15 મિનિટ મૂકી દેજો। મારા પાસે અત્યારે ટાઈમ નહોતો એટલે મેં ફટાફટ આ લોટમાંથી ઢોકળીઓ બનાવી છે। તો સૌથી પહેલાં તો આપણે અહીં આ લોટને તેલથી ચાંઠી લેવાનો છે, પછી એકદમ સરસ એવો તેનો રાઉન્ડ રાઉન્ડમાં મોટો ગાંઠિયો વણી લેવાનો છે। જેવી રીતના કે આપણે ફાફડા બનાવતા હોઈએ તો એના માટે આપણે જેવી રીતના રોલ વાળીએ એવી રીતના રોલ વાળી લેવાનો છે અને આ રોલમાંથી આપણે કટિંગ કરવાની છે। તો નાના નાના એવા લુવા તૈયાર કરવાના છે અથવા તો આ ટાઈપની પણ તમે ઢોકળી બનાવી શકો છો। તો આજે આપણે ગુવાર અને ઢોકળીનું શાક બનાવી રહ્યા છીએ, ખૂબ જ ટેસ્ટી આ શાક બને છે ફ્રેન્ડ્સ। એક વખત બનાવીને ટ્રાય જરૂરથી કરજો, ટેસ્ટ તમને બધાને ખૂબ જ પસંદ આવશે। જો ક્યારે તમને ખાલી ગુવારનું શાક ન ભાવતું હોય તો ઢોકળી સાથે બનાવજો, એકદમ ટેસ્ટી એવું લાગશે। તો અહીં આપણે ચાકુની મદદથી ઢોકળીને કટ કરી લઈશું અને તેનામાંથી આપણે નાના નાના એવા ચાંદલા બનાવી લઈશું। તો જો તમને આમને આમ કટ કરેલી ઢોકળી ઉમેરી હોય તો તમે આમને આમ ઉમેરી શકો છો અને નાના નાના એવા ચાંદલા બનાવવા હોય, લુવા બનાવવા હોય તો તમે બનાવી શકો છો। તો બે રીતે તમે ઢોકળીનો ઉપયોગ કરી શકો છો। મેં અહીં નાના નાના એવા ચાંદલા કે પછી લુવા બનાવી લીધા છે। હવે આપણે કડાયામાં તેલ લઈ લેવાનું છે અને તેલમાં રાઈ અને જીરું એડ કરી દેવાનું છે, ગરમ થાય એટલે। રાઈ અને જીરું જેવું તતડે એટલે 1/4 ટીસ્પૂન હિંગ ઉમેરી અને તેનામાં એક કે પછી 1/4 ગ્લાસ જેટલો પાણી ઉમેરી દેવાનું છે। તો અહીં આપણે ઢોકળીને પકવવાની છે, તો અહીં મેં પાણી ઉમેર્યું છે અને આ જ પાણીમાં, આ વઘારવાળા પાણીમાં ઢોકળીને આપણે એકદમ સરસ રીતે કૂક કરી લેવાની છે। જ્યાં સુધી સોફ્ટ ના થાય ત્યાં સુધી આપણે તેને પકવવાની છે। તો ઢોકળીને થતાં થોડી એવી વાર લાગશે, કારણ કે કાચો લોટ છે તો તેને પકવવામાં વાર લાગશે। જો કાચો મૂકી દેશો તો ઢોકળી ખાવાની બિલકુલ મજા નહીં આવે અને બિલકુલ તૂટશે નહીં। તો એકદમ સરસ રીતે તેને પકવવાની છે। તમે ચાકુ એડ કરો તો ચાકુ જે છે ઇઝીલી અંદર જવું જોઈએ, કે પછી ઢોકળી કટ કરીએ તો એકદમ સરસ એવી કટ થઈ જવી જોઈએ, ચેક કરીને જ પછી આ ઢોકળીને આપણે શાકમાં ઉમેરવાની છે। તો અહીં મેં એક વિસલ લગાડી લીધી હતી ગુવારની, બહુ વધારે વિસલ ન કરતા, નહીંતર ગુવાર જે છે એ ગળી જશે અને જો ગળી જશે તો શાક ખાવાની મજા નહીં આવે। તો અહીં તમે જોઈ શકો છો કે હું ચાકુથી તેને કટ કરી રહી છું, તો ગુવાર જે છે એકદમ સરસ એવો કટ થઈ રહ્યો છે એટલે એકદમ સરસ એવો બફાઈ ગયો છે પણ બહુ ઘરી નથી ગયો। તો આ ટાઈપનું જ આપણે ગુવારને કૂક કરવાનું છે। હવે આ ગુવારના શાકમાં આપણે પાણી શીખે ઢોકળીને એડ કરી દેવાની છે। ફરી પાછું આ કૂકરને આપણે ગેસ ઉપર મૂકી દઈશું અને એક વિસલ તમને લગાવી હોય તો તમે લગાવી શકો છો, પણ અહીં મારી ઢોકળી એકદમ સરસ એવી કૂક થઈ ગઈ છે। જો તમને કાચી લાગતી હોય તો તમે કૂકરમાં નાખીને ફરી પાછી તેને એક વિસલ લગાવી લેશો એટલે ઢોકળી જે છે એકદમ સરસ એવી મિક્સ થઈ જશે શાકમાં અને એકદમ સરસ કૂક થઈ જશે। જો જરાય પણ કાચી લાગતી હોય તો આ પ્રમાણે તમે
शाक ने कूक कर लेजो, ढोकड़ी ने कूक कर लेजो। ऊपर थी मैं धाणा भाजी एड कर दीधी है अने आ शाक ने आपणे सर्व करीशू। तो आ शाक तमे बाजरीना रोटला के पछी रोटली साथे खाई सको छो अने भात साथे पण सर्व करी सको छो जो वधारे रसो कर्यो होय तो। तो फ्रेंड्स रेडी छे आपणुं ढोकळीनुं शाक, गुवार ढोकळीનું શાક। વિડિયો કેવો લાગ્યો છે મને કોમેન્ટમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। આપણે ફરી મળીશું એક નવા વિડિયો સાથે, એક નવી રેસિપી સાથે। ત્યાં સુધી આવજો બધા। જય શ્રી કૃષ્ણ। થેન્ક યુ ફોર વોચિંગ।